કહેવાય છે કે ઓલ ઇન ફેર ઇન લવ એન્ડ વોર, પ્રેમમાં પ્રેમી કાંઈ પણ કરી જાય છે. આવો જ એક કિસ્સો છે રાજકોટ જિલ્લાના વીરપુર તાબેના મેવાસા ગામનો, કે જ્યાં પ્રેમિકાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યાનો પ્રયાસ કર્યો અને હવે બંને પ્રેમી પંખીડા જેલમાં હવા ખાઈ રહ્યા છે. શું છે ઘટના, કોને મારી નાખવાનો પ્રયાસ અને શું છે સમગ્ર હકીકત, આવો જાણીએ. ઘટના છે વીરપુર પાસેના મેવાસા ગામની. ગત તારીખ 11ના રોજ ગામમાં રહેતા કિશોર રાદડિયા ઉંમર વર્ષ 34 તેના ઘરે બપોરે સૂતા હતા ત્યારે જામકંડોરણાના મોટા ભાદરા ગામનો રહેવાસી આશીષ સાકરિયા અને તેનો મિત્ર પ્રતિક વિરડિયા તેના ઘરે આવ્યા હતા અને કિશોરની પત્ની હિના સાથે મળીને તેને હાથે પગે બાંધીને ગળું દબાવીને મારવાનો પ્રયાસ કરતા હતા. સાથે તેને કિશોરને મારીને પંખા સાથે લટકાવી દેવાની વાત કરતા હતા ત્યારે હિનાનો પતિ કિશોર ગમે તેમ કરીને ઘરમાંથી બહાર આવીને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને હુમલાખોર આશીષ અને પ્રતિકને પકડીને તેની ઉપર હુમલો પણ કર્યો હતો, જેમાં આશીષ ઘાયલ થયો હતો અને ગામ લોકોએ પોલીસને જાણ કરીને આ ત્રણે હિના આશીષ પ્રતિકને વીરપુર પોલીસના હવાલે કર્યા હતા. બપોરે હિના તેના પ્રેમી આશીષ અને સાથીદાર પ્રતિક જ્યારે કિશોર ઉપર હુમલો કર્યો ત્યારે પ્રતિકે કિશોરના પગ પકડી રાખ્યા હતા અને હિના અને આશીષે ગળે ટૂંપો આપવાની કોશિશ કરી હતી. સાથે જ આશીષ અને હિના બંનેએ કિશોરને મારીને તેને પંખા સાથે લટકાવી દેવાની વાત પણ કરી હતી, જે સાંભળીને કિશોરે ગમે તેમ કરીને છટકીને ઘરની બહાર આવ્યો હતો અને બૂમાબૂમ કરતાં આસપાસના પાડોશીએ કિશોરને બચાવી દીધો હતો. આખી વાત એમ છે કે પ્રેમ પ્રકરણની, કે જેમાં રાજકોટ જિલ્લાના વીરપુર પાસેના મેવાસા ગામે રહેતા ઇજાગ્રસ્ત કિશોર રાદડિયાની પત્ની હિનાને જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા આશીષ સાકરિયા સાથે પ્રેમ થયો હતો. બંને એકબીજા સાથે સતત મોબાઈલમાં વોટ્સએપ ઉપર મેસેજ કરતા રહેતા હતા, જેની જાણ હિનાના પતિ અને તેના કુટુંબીઓને થતાં આશીષને મેવાસા બોલાવીને સમજાવ્યો હતો કે તું શા માટે બીજાનું ઘર ભાંગવા ઊભો થયો છે, તું આ સંબંધ તોડી નાખ અને અહીં બધું સમાપ્ત કર. આશીષને મેવાસા બોલાવી અને હિના બંનેને સમજાવવાની વાત કરી હતી, જે બંનેને ગમી ન હતી, જેનો બંનેને ખાર હતો, જેને લઈને હિનાએ આશીષને મેસેજ કરીને બપોરના સમયે મેવાસા બોલાવ્યો હતો અને સમગ્ર પ્લાન કહ્યો હતો, જેમાં હિના કે આશીષને કહ્યું કે હું કિશોરના પગ પકડી રાખીશ અને તું ગળું દબાવીને મારી નાખજે, પછી કિશોરને ચૂંદડીથી ગળે બાંધીને પંખે લટકાવી દેશું. કિશોરને મારી નાખવાનો પ્લાન કિશોરની પત્ની હિનાએ ઘડીને તેના પ્રેમી આશીષને બોલાવ્યો હતો, પરંતુ હિના અને આશીષ તેના પ્લાનમાં સફળ થયા ન હતા. હાલ તો હિના અને તેનો પ્રેમી આશીષ બંને હત્યાના પ્રયાસમાં જેલની હવા ખાઈ રહ્યા છે અને સાથે સાથ આપનાર પ્રતિક વિરડિયા પણ જેલના હવાલે છે. હિના અને આશીષને તેનો પ્રેમ તો ન મળ્યો પરંતુ જેલ બરાબર મળી ચૂકી છે. આ સમગ્ર બનાવની તપાસ હાલ વીરપુર પોલીસ ચલાવી રહી છે. થોડા દિવસ બે દિવસ પહેલાં એક વીરપુરના ગામડામાં જે છે ઘટના બની હતી. ઘટના શું હતી, જે 307ની ઘટના બની છે, ગુનો દાખલ થયો. ગુનો શું છે, કોની સામે દાખલ થઈ રહ્યો છે, શું હકીકત શું છે? વીરપુર પોલીસ સ્ટેશનના મેવાસા ગામ છે ત્યાં અમારે એક ગામમાં બનાવ બનેલા છે હતો. આ બનાવમાં જે ટૂંક હકીકત હતી એમાં એવી હતો કે જે અત્યારના કેસમાં જે અમારા ફરિયાદી છે કિશોરભાઈ રાદડિયા, આ પોતાના ઘરે હતા અને તે દરમિયાન બે લોકો જેમાં નામ આશીષ અરવિંદભાઈ સાકરિયા અને પ્રતુક ચંદુભાઈ વિરડિયા એ બંને ત્યાં આવેલ અને આ જો ફરિયાદી છે એને મારવાના ઈરાદે જો છે એનો ગળો ટૂંપો દબાવેલ અને એને સાથે જે ફરિયાદી છે એમની પત્ની જો છે આ પણ જો છે ભોગ બનનારને જો છે પગ જો છે પકડીને રાખેલ. એ જો ટૂંપો દબાવવાની કોશિશ કરતા હતા એમાં પછી જ્યારે એ લોકોનો જો બનાવ જો ચાલતો હતો તે દરમિયાન જે ફરિયાદી છે એ થોડો સો રસિસ્ટ કરીને પછી થોડું રાડારાડી કરતા હતા અને રાડારાડીમાં જો છે એ જે એમાં આરોપી છે એક બે ભાગી ગયેલ અને પછી જો છે આજુબાજુના લોકો આવતા એમાં એ લોકોનો જે આરોપીનો જે પ્લાનિંગ હતો માર મારવાનો આ વસ્તુ એ લોકોને એમાં સફળતા મળી નથી. આ બનાવની જે પોલીસને ખબર પડી તાત્કાલિક પોલીસે એમાં કાર્યવાહી કરીને જે આરોપીને પકડી લીધા અને આમાં જે અમારે ગુનો દાખલ થયો છે એમાં આઈપીસીની કલમ 307 અને 325 મુજબ જો છે ગુનો દાખલ થયો છે. સાહેબ, જે ભોગ બનનાર છે એની પત્ની અને બીજા જે હુમલાખોર છે એની વચ્ચે શું સંબંધો હતા, કઈ કયા કારણોને લઈ અને ભોગ બનનારના હત્યાનો પ્રયાસ થયો હતો, શું હકીકત શું છે?
એમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનારની પત્નીના જે આરોપી છે જેમાં આરોપી નંબર એક છે આશીષ સાકરિયા એને સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ જો છે જો અત્યારના ભોગ બનનાર ફરિયાદી છે કિશોરભાઈ રાદડિયાને થોડા ટાઈમ પહેલાં થઈ હતી આનો ખાર રાખીને જો છે એ લોકો જો છે એ મારવાનું પ્લાનિંગ કર્યું હતું. રિપોર્ટર ગૌરવ ગાજીપુરા, ફિરપુર.